ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે આજે અહીંયા એક મોટરમાંથી આપણે ફોન ચાર્જિંગ કેવી રીતે કરવાનું તે જોઈએ. આપણે અહીંયા આપણે એક મોટરમાંથી ચાર્જર બનાવેલ છે, તેમાં આપણે એક મોટર 150 એમ્પીયર અને 12 વોલ્ટની, એક IC7805 અને એક ડેટા કેબલની પિન લીધી છે. સૌપ્રથમ આપણે આઈસીના અહીંયા ત્રણ છીરા છે, એક ઇનપુટ, ગ્રાઉન્ડિંગ અને આઉટપુટ. ઇનપુટમાં આપણે મોટરનો પોઝિટિવ છીરો અને મોટરનો નેગેટિવ છીરો એ આ ગ્રાઉન્ડિંગમાં લાગેલો છે, અને જે પિનનો પોઝિટિવ છીરો છે તે આઉટપુટમાં, અને તે પિનનો જે નેગેટિવ છીરો છે તે ગ્રાઉન્ડિંગમાં લાગેલો છે. આપણે આ બધું અહીંયા સોલ્ડરિંગ કરી દીધું છે. આપણે જોઈ લઉં, બે છીરા આ મલ્ટીમીટરની મદદથી આપણે જોઈ લઈએ કે ઇનપુટ અને આઉટપુટમાં કેટલો પાવર આવે છે. આ ઇનપુટનો જોયો, આઉટપુટનો જોઈ લઈએ. હવે આપણે એક ફોન કનેક્ટ કરીને જોઈએ કે ચાર્જિંગ થાય કે નહીં. મોટર ખોલે દો.